વિદ્યાર્થી મિત્રો ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડીયર સ્ટુડન્ટ્સ કેમ છો બધા કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડેઝ ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. અત્યાર સુધી આપણે યંગ્સ મોડ્યુલસ અને તેના નીટ અને JEE ના જેટલા પોસિબલ પ્રશ્નો હતા એ ઓલરેડી ભણી ચૂક્યા છીએ. હવે આજે આપણે જે ભણવાના છીએ તે આકાર સ્થિતિસ્થાપક અંક અને તેના ઉપરના નીટ અને જે ડબલ્યુમાં પૂછાયેલા પ્રશ્નો જે છે અથવા પૂછાઈ શકે એવા પ્રશ્નો જે છે એ આજે આપણે ભણવાના છીએ તો ચલો નોટ અને પેન કાઢી દો અને મારી સાથે સાથે હું જે અહીંયા તમને લખાવું છું એ નોટ ડાઉન કરતા જાઉં ઓકે ચલો તો આપણે આકાર સ્થિતિસ્થાપક અંકના જે નીટ અને જે ડબલ્યુના પ્રશ્નો કરવાના છે એના પહેલાં એના પહેલાં આકાર સ્થિતિસ્થાપક અંક જે ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ એને થોડું રિવિઝન કરી લઈએ ઓકે તો મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ આકાર સ્થિતિસ્થાપક અંક જી વડે દર્શાવાય છે અને ઝી શું થાય છે તો કે ભાઈ આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ જે છે એનો ગુણોત્તર છે એ શું થશે આકાર સ્થિતિસ્થાપક અંક થશે બરાબર ને તો આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિનો શું થશે આ ગુણોત્તર ઓકે અચ્છા આ તો આપણે ઓલરેડી ભણી ચૂક્યા હવે માનો કે મારે તમને આકાર સ્થિતિસ્થાપક અંક આપ્યું છે અને આકાર વિકૃતિ આપી છે તો તમે આકાર પ્રતિબળ શોધી શકશો તો આકાર પ્રતિબળ જે છે એ આકાર પ્રતિબળ હું સિગ્મા એસ વડે રિપ્રેઝન્ટ કરી શકું એને અને તમે સિગ્મા એસ વડે રિપ્રેઝન્ટ કરો અને આકાર વિકૃતિ છે એને એસ તરીકે અથવા ઈ એસ તરીકે તમે રિપ્રેઝન્ટ કરી શકો છો તો સિગ્મા એસ કોના બરાબર થશે જી ઇન્ટુ એપ્સલન એસ એક આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે બરાબર ને જુઓ ભાઈ આનું આ જે છે સિગ્મા એસ શું છે તો કે ભાઈ આકાર પ્રતિબળ હે ને અહીંયા હું માનું કે આપણે આવી રીતના પણ લખી શકીએ આકાર પ્રતિબળ એ કોના બરાબર થાય તો માનો કે તમને આકાર સ્થિતિસ્થાપક અંક જે તે પદાર્થનો આપી દીધો હોય અને એ પદાર્થમાં તેના પર તેની અંદર ઉદ્ભવતી જે આકાર વિકૃતિ છે આ બંનેનો જે ગુણ ગુણાકાર છે હે ને આ બંનેનું જે મલ્ટીપ્લિકેશન છે એ આપણને શું આપશે આકાર પ્રતિબળ આપશે બરાબર અહીંયા સુધી એના પછી આપણે શું ભણ્યા હતા તો આકાર પ્ર પ્રતિબળ જે છે એ આપણને શું મળે છે એફ બાય એ અને આકાર વિકૃતિ જે છે એ આપણે કઈ રીતના મેળવી હતી તો મેં તમને સમજાવ્યું હતું માનો કે એક મારી પાસે એક નળાકાર છે બરોબર આ નળાકાર જે છે એને આપણે સ્પર્શીય અચ્છા આ આકાર સ્થિતિસ્થાપક અંકને આપણે સ્પર્શીય સ્થિતિસ્થાપક અંક પણ કહેવામાં આવે છે અથવા ટેન્જેન્શિયલ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ કહેવામાં આવે છે તો આ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ અહીંયા આપણે કંઈક બ મતલબ સ્પર્શીય બળ લગાવ્યું હતું એફ બરોબર ને અહીંયા કંઈક સ્પર્શ્ય બળ ટી લગાવ્યું હતું અને આ એફટી પદાર્થ છે એ પદાર્થ કંઈક મતલબ કંઈક એના આકારમાં ફેરફાર થતો જોવા મળ્યો હતો આવી રીતના કંઈક ફેરફાર થયો હતો તો આ સપાટી અને આ સપાટી વચ્ચેનું જે સ્થાનાંતર એનું રેખીય સ્થાનાંતર જે છે એ આપણને કેટલું મળ્યું તું ડેલ્ટા એક્સ મળ્યું હતું અને એનું કોણીય સ્થાનાંતર છે એ આપણને કેટલું મળ્યું તું થીટા મળ્યું હતું માનો કે આ નાળાકાર છે એની લંબાઈ આપણને એલ આપી દીધી છે ને એનું આ જે ક્ષેત્રફળ આડછેદ ક્ષેત્રફળ એ આપી દીધું છે તો એ આડછેદ ક્ષેત્રફળ પર જ્યારે હું સ્પર્શ સ્પર્શીય બળ લગાવું છું સ્પર્શીય બળ એટલે આ જે સપાટી છે એને કેવું સમાંતર અને એ જ્યારે લગાવું છું ત્યારે એની અંદર કંઈક વિકૃતિ ઉદભવે છે અને એ વિકૃતિને આપણે કઈ વિકૃતિ કહીએ છીએ આકાર વિકૃતિ કહીએ છીએ અને એ વિકૃતિ આપણે એનું સૂત્ર આપણે મેળવ્યું હતું તો ભાઈ જે અહીંયા જીનું મૂલ્ય મેળવ્યું હતું એ કઈ રીતના મળશે તો એફ બાય એ ડિવાઈડ બાય ડેક્સ ડેલ્ટા એક્સ બાય એલ અને રીઅરેન્જ કરશું તો આ શું થઈ જશે એફ આ એલ ઉપર જશે તો એફ એલ બાય એ ઇન્ટુ ડેલ્ટા એક્સ તો આ આપણને એક આકાર સ્થિતિસ્થાપકનું નવું સૂત્ર મળ્યું બરાબર ને જો આમાં શું છે આ જે જે સૂત્રો છે ને તમને કંઈ કઈ આપેલી વિગત છે અને તમારે શું ફાઇન્ડ આઉટ કરવું છે એના બેઝિસ પર તમે કોઈ પણ સૂત્રને ફેરવી શકો છો જો તમને સૂત્રો યાદ હોય તો તમારે બધા સૂત્રો યાદ કરી લેવાના છે ઓકે હવે અહીંયાથી આપણે ભણ્યા હતા કે ભાઈ ટેન થીટા ઇઝ ટુ શું થાય ટેન થીટા ઇઝિકવલ ટુ ડેલ્ટા એક્સ બાય એલ એલ થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ પાસેની બાજુ આ કેટલી થઈ જશે એલ તો આને આપણે ડેલ્ટા એક્સ બાય સ્મોલ એલ અહીંયા બનાવ્યો છે તો હું સ્મોલ એલ જ રાખું બરાબર માનો કે થીટાનું મૂલ્ય બહુ જ નાનું હોય તો એ કોના બરાબર થઈ જશે થીટાના બરાબર એટલે કે ટેન થિટા એ કોના બરાબર થઈ જશે થીટાના બરાબરને એ કોના બરાબર થશે ડેસ ડેલ્ટા એક્સ બાય એલના બરાબર થશે એટલે વિકૃતિ આપણને કેટલી મળશે થીટા મળશે અને આ જે વિકૃતિ થીટા મળે છે એના સ્વરૂપે જો આપણે સમીકરણ મેળવવું હોય તો જી ઇઝ ઇક્વલ ટુ શું થશે એફ બાય એ તો એઝ ઇટ ઇઝ રહેવાનો જ છે પણ વિકૃતિની જગ્યાએ શું આવી જશે થીટા આવી જશે અને આ ફોર્મ્યુલા જે છે આપણું કેવું થઈ થઈ જશે એ થીટા અને આ જે બળ છે ઓકે એ સ્પર્શીય બળ છે એટલે એફ ટી તમે લખી શકો અહીંયા બળ જે છે એ સ્પર્શીય બળ છે ટી શું દર્શાવે છે એફ ટી એટલે અહીંયા ટેન્જેન્શિયલ ટી એટલે ઇંગ્લિશ વર્ડ જે ટેન્જેન્શિયલ ટેન્જેન્શિયલ એટલે સ્પર્શીય ઓકે સ્પર્શ્ય બળ સ્પર્શ સ્પર્શીય બળ દ્વારા ઉદ્ભવતું તો આ એક આપણને જો અહીંયા કેટલા કેટલા ઇક્વેશન્સ મળે છે એક તો આ સમીકરણ મળ્યું બીજું આ સમીકરણ મળ્યું ત્રીજું આ સમીકરણ મળ્યું બરાબર કે નહીં ઓકે પછી આગળ ફર્ધર જો તમારે આના ઉપરથી જો આકાર આકાર પ્રતિબળ મેળવવું હોય તો એફ ટી બાય એ શું થાય એફ ટી બાય એ આપણને શું મળે છે આકાર પ્રતિબળ મળે છે તો જી ઇઝ ટુ સિગ્મા એસ બાય શું થઈ જશે થીટા અને માનો કે એના ઉપરથી તમારે આકાર પ્રતિબળ શોધવું છે સિગ્મા ટી હે ને એસ ટુ ટા થઈ જશે તો આ એક ઓર સમીકરણ આપણને મળી ગયું આ બધા સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો છે આગળ એટલા માટે આ બધા સમીકરણ તમે છે એ નોટડાઉન કરી લો હે આપણે ઓલરેડી આ સમીકરણ જે છે એ ભણી ચૂક્યા છીએ અને ડિરાઈવ કરી ચૂક્યા છીએ એક થિયરી થિયરેટિકલ જે પ્રશ્ન હતો કે ભાઈ થિયરેટિકલ પ્રશ્ન આના ઉપર કઈ રીતના પૂછાઈ શકે તો યંગ મોડ્યુલસ અને જી વચ્ચેનો સંબંધ બરાબર ને યંગ મોડ્યુલસ અને જી વચ્ચેનો જે સંબંધ હતો એ શું સંબંધ હતો તો ઝી જનરલી જે છે એ યંગ મોડ્યુલસ કરતાં કેટલું હોય છે ત્રણ ગણું ઓછું જનરલ આ આ કન્ડિશન કોના માટે છે તો કે મોટા ભાગના દ્રવ્યો માટે બરાબર ને મોટા ભાગના દ્રવ્યો માટે આપણે વાત કરીએ તો આ કન્ડિશન જે છે એ ઓલમોસ્ટ મતલબ જીન બરાબર એક્ઝેક્ટ ન હોઈ શકે પણ ઇક્વલ ટુ હોઈ શકે બરાબર એનો મતલબ યંગ મોડ્યુલસ તમને આપી દીધું હોય અને યંગ મોડ્યુલસ ઉપરથી તમને એમ કહે છે કે આકાર સ્થિતિસ્થાપક અંક શોધો હે માનો કે પ્રશ્ન એવી રીતનો પૂછાય કે કોઈ પદાર્થ છે જેનો યંગ મોડ્યુલસ તમને આપી દીધો છે બરાબર જેનો યંગ મોડ્યુલસ તમને આપી દીધો ફોર એક્ઝામ્પલ સ્ટીલ છે તો સ્ટીલનો યંગ મોડ્યુલસ આપણને ખ્યાલ છે કે ભાઈ સ્ટીલ છે તો સ્ટીલનો યંગ મોડ્યુલસ શું થશે બે ગુણ્યા દસની અગિયાર ન્યૂટન પ્રતિમીટર વર્ગ બરાબર કે નહીં ઓકે તો એના પરથી તમે જી એટલે કે એ પદાર્થમાં એ પદાર્થનો આકાર સ્થિતિસ્થાપક અંક શોધો અથવા સ્પર્શીય સ્થિતિસ્થાપક અંક શોધો તો જી કઈ રીતના મળશે જી આપણને કઈ રીતના મળશે વાય બાય થ્રી અથવા લેમડા બાય થ્રી અચ્છા વાય અહીંયા કેટલું આપી દીધું છે વાય અહીંયા આપણને આપી દીધું છે આ એની વેલ્યુઝ મૂકવાની છે બસ બીજું કંઈ કરવાનું થશે નહીં અને માનો કે તમને જી આપ્યું છે ને તમારે વાય શોધવું છે તો વાય ઇઝ ટુ શું થઈ જશે થ્રી જી આ સમીકરણ બધા જે છે એ તમારે યાદ રાખવાના છે તો અત્યારે આપણે ભણવા ભણવા જઈ રહ્યા છીએ નીટ અને જે ડબલ્યુના પ્રશ્નો એમાં આ સમીકરણનો બધા આ બધા સમીકરણનો ઉપયોગ કરવાનો છે ઓકે ચલો હવે આ તો આપણે એક નળાકારની વાત કરી કે જ આપણે કયું બળ લગાવી છે સ્પર્શીય બળ અને એ પણ આ જે ક્ષેત્રફળ છે એને કેવું લગાવીએ છીએ એને કેવું લગાવી રહ્યા છીએ વેરી ગુડ એને સમાંતરમાં લગાવી રહ્યા છીએ પણ માનો કે આ મારી પાસે નળાકાર છે અને નળાકારને હું વળ આપું તો નળાકારને હું વળ આપું તો ખબર પડી કે ના પડી કોઈ મારી પાસે નળાકાર છે એને હું આવી રીતના વળ આપું તો તો એની અંદર કઈ રીતના કઈ રીતના વિકૃતિ ઉદ્ભવશે એની અંદર કઈ રીતના પ્રતિબળ મળશે એના વિશે થોડી માહિતી લેવાની છે તો પહેલાં તમે આટલું લખી નાખો આ સમીકરણ જે છે ઓલરેડી તમે લખેલા હશે પણ અત્યારે જો ન લખ્યા હોય તો લખી નાખો ને એના પછી આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ કોઈ પણ નળાકાર છે તો નળાકારને જો વળ આપવામાં આવે વળ આપવામાં આવે તો એની અંદર ઉદ્ભવતી વિકૃતિ જે છે એ કઈ રીતના આપણે મેળવશું એની અંદર ઉદ્ભવતી આકાર વિકૃતિ આપણે કઈ રીતના મેળવશું પેલા જલ્દી જલ્દીથી લખી નાખો લખાઈ ગયું ઓકે તો હવે વાત કરીએ નળાકાર નળાકાર જે છે એમાં વળ આપવામાં આવે નળાકારમાં વળના લીધે ઉદ્ભવતી નળાકારને નળાકારમાં વળના લીધે ઉદ્ભવતી આકાર વિકૃતિ બરોબર અહીંયા આપણે હેડિંગ મારી દઈએ કે નળાકારમાં ચલો ભાઈ આ બહુ જ મસ્ત આના ઉપર પ્રશ્નો બને છે તો પહેલાં તમે આને સમજી લો એના પછી આપણે પ્રશ્નો ઉપર જઈએ જો હું તમને આ સમજાવું ને એના પહેલાં આ વિડીયો તમે જોઈ લો આ વિડીયો પહેલા જોઈ લો આ વિડીયો તમે જોયો એના પરથી હવે હું આગળ જે તમને ભણાવવાનું છું એ તમને સમજવામાં બહુ જ સરળ થઈ જશે ઓકે ચલો સૌથી પહેલા આપણે શું કરશું એ એક દ્રઢ આધાર સાથે એક દ્રઢ આધાર સાથે આપણે નળાકારને આવી રીતના લટકાવી દેશું બરોબર અને નળાકારનો આ જે ભાગ છે નીચેનો ભાગ એ આપણે અહીંયાથી જોઈ શકશું માનો કે આની જે ત્રિજ્યા છે એ આપણને કેટલી આપી દીધી છે આર આપી દીધી છે અને આની જે લંબાઈ આપી દીધી છે આપણને કેટલી આપી દીધી છે એલ આપી દીધી છે બરોબર ને ક્લિયર અચ્છા આ એની મધ્ય અક્ષ છે આ એની મધ્ય અક્ષ છે અચ્છા હવે હું આને જો વળ આપું વળ આપું એટલે આને પકડીને નીચેથી પકડીને એને આમ ફેરવવું મેં અહીંયા આવી રીતના કંઈક વળ આપ્યો બરોબર અહીંયા કંઈક આવી રીતના અથવા અથવા એક સ્ટેપ બાય સ્ટેપ આપણે ભણીએ જે ફિગરમાં તમે જોયું હતું કે ભાઈ તમે જોશો તો આ પોઈન્ટ આપણે એ બિંદુ માની લઈએ અને આ પોઈન્ટ જે છે એને આપણે બી બિંદુ માની લઈએ બરાબર ને આ પોઈન્ટ એ આ એ બિંદુ જે છે એ કેવો છે દ્રઢ છે બરાબર ને એ બિંદુ આ જગ્યા પર કેવું છે દ્રઢ છે એટલે જ્યારે હું આને ફેરવીશ બી બિંદુને માનો કે બી બિંદુને હું અહીંયાથી અહીંયા લઈ જાઉં છું આના ઉપર ક વળ આપું છું હે ને આ જે છે સળિયો એના ઉપર આમ વળ આપ્યો અને આખા આખાને આમ વળ આપ્યો જો હું વળ આપીશ તો આ ક્યાંથી ક્યાં બીથી બી ડેશ પર જશે બીથી ક્યાં પર ક્યાં સુધી જશે બી ડેશ પર જશે હવે આની ત્રિજ્યા કેટલી આપી દીધી દીધી છે આપણને આર આપી દીધી છે આની ત્રિજ્યા કેટલી આપી દીધી છે જો આને થોડુંક વ્યવસ્થિત રીતે સમજીએ તો નીચેનો જે પોર્શન છે એને હું અહીંયા બનાવી દઉં ગોળ બરાબર ને અહીંયા આપણે આ આ જે સપાટી છે એને એકદમ થ્રીડીમાં આપણે બનાવી દઈએ તમે જુઓ કે આની ત્રિજ્યા આપણને કેટલી આપી છે આર આપી છે આ પોઈન્ટ ક્યાં હતો બી આ જગ્યા પર હતો જ્યારે હું એને આવી રીતના વળ આપું છું આવી રીતના વળ આપું છું ત્યારે આ બી જે છે એનો એ બી જે છે એ પોર્શન ક્યાં આવી જાય છે બી ડેસ પર આવી જાય છે આપણે વિડીયોમાં તમે જોયું બરાબર અને અહીંયા કંઈક ખૂણો આંતરે છે અને આ ખૂણાને આપણે માનો કે નામ આપી દઈએ થીટા અહીંયા શું કરે છે એક ખૂણો આંતરે છે અહીંયા શું કરશે એક ખૂણો આંતર છે બી બી ડેસ સુધી જાય છે ત્યારે એક ખૂણો કોની સાથે તો મધ્ય બિંદુ સાથે શું આંતરે છે થીટા જેટલો ખૂણો આંતરે છે હવે એ બિંદુ કેવું છે દ્રઢ છે એટલે માનો કે અહીંયાથી આ એ બી લંબાઈ આપણી કેટલી હતી એલ હતી અને એથી હવે આ કઈ જગ્યા પર આવી ગયા બીડેસ પર આવી ગયા મતલબ જો તમે કે એ બિંદુ તો દ્રઢ છે તો દ્રઢ એ બિંદુ ફરવાનું નથી પણ અહીંયા બીજા નીચેવાળા જે પાર્ટિકલ્સ છે જે કણો છે જે બિંદુઓ છે એ બિંદુ જે છે એ બીના સાપેક્ષે કંઈક આવી રીતના વળના કારણે જે છે એ આવી રીતના કંઈક ફરશે અને અને આ એ સાથે અહીંયા શું બનાવે છે ખૂણો બનાવે છે અને એ ખૂણાને આપણે આલ્ફા નામ આપી દઈએ અને જે આ આલ્ફા ખૂણો છે એ શું થઈ જશે આપણી આકાર વિકૃતિ થઈ જશે આ આલ્ફા ખૂણો છે એ શું થઈ જશે તો એ નળાકારમાં ઉદભવતી કોના દ્વારા તો વળ દ્વારા ઉદ્ભવતી નળાકારની આકાર વિકૃતિ જે છે એ આલ્ફા આપણને મળી જશે આના સારા એવા પ્રશ્નો બને છે તો હવે આ આના ઉપર આપણને માનો કે તમને લંબાઈ આપી દીધી છે ત્રિજ્યા આપી દીધી છે લંબાઈ આપી દીધી છે અને ત્રિજ્યા આપી દીધી છે અને માનો કે વળ ખૂણો આપી દીધો છે આ ત્રણ વસ્તુ આપ્યું હોય ને તમને એમ કે આકાર વિકૃતિ કેટલી થશે તો આપણે કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવી એને આપણે સમજીએ ઓકે શું કર્યું છે ધારો કે ઓકે અહિયાં આપણે શું કર્યું છે કે ભાઈ L લંબાઈ નો નળાકાર અને R ત્રિજ્યા મતલબ L લંબાઈ અને R ત્રિજ્યા ધરાવતા નળાકારને આપણે આ દૃઢ આધાર સાથે લટકાવેલ છે બરાબર ક્લિયર અહીંયા સુધી અચ્છા હવે તમે જુઓ કે જ્યારે કે જ્યારે આ આ જે છે ને બી મતલબ આપણે શું કર્યું આને વળ આપવાનું ચાલુ કર્યું બરાબર માનો કે તમે આને સમઘડી વળ આપો છો નીચેનો જે છેડો છે નળાકારનો જે નીચેનો છેડો છે એને સમઘડી વળ આપો છો જ્યારે તમે એને સમઘડી વળ આપો છો તો અહીંયા તમે જોઈ શકો કે એક ખૂણો બને છે થીટા જેટલો તમે વળ કેટલો આપ્યો તમે ટ્વિસ્ટ કેટલું કર્યું તમે થીટા ખૂણે એને ટ્વિસ્ટ કર્યું તમે એને એક વળ કેટલો આપ્યો તો ભાઈ થીટા ખૂણે મેં એને શું આપ્યું છે વળ આપ્યો છે જ્યારે હું આ નળાકારને થીટા ખૂણે આવી રીતના વળ આપીશ ત્યારે એની અંદર ઉદ્ભવતી આકાર વિકૃતિ જે છે એ આપણને કેટલી મળે છે આલ્ફા મળે છે તમે પદાર્થને થીટા ખૂણે વળ આપ્યો પદાર્થને થીટા ખૂણે વળ આપ્યો આ અહીંયા પદાર્થને થીટા ખૂણે વળ આપવામાં આવે તો આ આધાર બિંદુ મતલબ અહીંયા દ્રઢ આધાર છે ત્યાંથી એનું જે મૂળ એની 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 જે મૂળ સ્થાન છે ત્યાંથી એ શું થાય છે વિકૃતિ પામે છે ને એ વિકૃતિ આપણને કેટલી મળે છે તો કે આલ્ફા જેટલી વિકૃતિ મળે છે ખલાવ્યો કે નહીં ઓકે તો લખી સકિયે કે જારે જારે નળાકારના છેડે છેડે થાટા જેટલો થાટા જેટલો વળ આપવામાં આવે ત્યારે એ બિંદુ પાસે આકૃતિમાં આપણે જોઈ શકીએ એ બિંદુ પાસે આલ્ફા અથવા અથવા આપણે કહી શકીએ કે આલ્ફા જેટલી આકાર વિકૃતિ ત્યારે આલ્ફા જેટલી આલ્ફા જેટલી આકાર વિકૃતિ ઉદ્ભવે છે બરોબર કે નહીં શેમાં ત્યારે નળાકારમાં અહીંયા તમારે લખવું હોય તો લખી દો નળાકારમાં આલ્ફા જેટલી આકાર વિકૃતિ ઉદ્ભવે છે ક્લિયર અહીંયા સુધી તો આકૃતિ પરથી આપણે લખી શકીએ કે ભાઈ આકૃતિ પરથી આકૃતિ પરથી થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય તો આપણે જોયું કે ભાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે ચાપ ભાગ્યા ત્રિજ્યા ફોર્મ્યુલા છે આપણી પાસે ઓકે તો આ શું થશે ચાપ ભાગ્યા ત્રિજ્યા બરોબર કે નહીં અચ્છા હવે ચાપ અહીંયા કેટલો આપ્યો બી બી આપી દીધો છે ચાપ અહીંયા કેટલો આપી દીધો છે બી બી અને ત્રિજ્યા કેટલી આપી દીધી છે આર આપી દીધી છે આ સમીકરણને ફર્ધર તમે લખશો મતલબ આગળ તમે સિમ્પલિફાય કરશો તો એ આપણને કેટલું કેવી રીતના મળશે તો કે ભાઈ બી ડે બી ડેસ ઇઝ ઇક્વલ ટુ આર થીટા થશે ને આ જે છે એને આપણે સમીકરણ નંબર એક આપી દઈશું ક્લિયર આ થઈ જશે આપણું સમીકરણ એક ક્લિયર અહીંયા સુધી અચ્છા એવી જ રીતે એવી જ રીતે આલ્ફા ઇઝ ટુ શું થશે ભાઈ આલ્ફા ઇઝ ટુ શું થશે આલ્ફા ઇઝ ટુ થી મતલબ અહીંયા આ પણ આપણને એક ટ્વિસ્ટિંગ થાય છે ટ્વિસ્ટ વળના કારણે અહીંયા બી બી ડેસ જેટલું સ્થાનાંતર પામે છે ને આ સ્થાનાંતર પામે અહીંયા પણ એક ચાપ બને છે તો આલ્ફા ઇઝિકલ ટુ શું થશે ચાપ ભાગ્યા ત્રીજ્યા હવે ત્રીજ્યા એ અને બી વચ્ચેનું અંતર એ અને બી વચ્ચેનું અંતર આપણને કેટલું આપ્યું છે એલ આપ્યું છે તો અહીંયા આલ્ફા ઇઝિકલ ટુ પણ શું થશે ચાપ ભાગ્યા ત્રિજ્યા બરાબર ને અહીંયા આલ્ફા ઇઝિકલ ટુ આપણને શું મળશે ચાપ ભાગ્યા ત્રીજ્યા ઓકે તો આપણે લખી શકીએ ચાપ ભાગ્યા ત્રિજ્યા અચ્છા હવે અહીંયા ચાપ કેટલો તો અહીંયા ચાપ આપણને મળ્યો છે બીબીડેસ અને ત્રીજ્યા કેટલી થઈ જશે અહીંયા એલ ઓકે આને સિમ્પલિફાય કરીએ ફર્ધર લખીએ તો બી કોના બરાબર થઈ જશે બી કોના બરાબર થઈ જશે એલ ઇન્ટુ આલ્ફા બરાબર અને આ જે છે આને આપણે સમીકરણ નંબર બે આપી દઈએ આ થઈ જશે આપણું સમીકરણ બે ક્લિયર ખબર પડી જો આ જે આપણને ત્રિકોણ મતલબ બી બી ડેસનો અહીંયા આપણને જે વળ આપ્યો હે અહીંયા આપણે શું કર્યું આને વળ આપ્યો અહીંયાથી આપણે આને નીચેથી આમ વળ આપ્યો વળ આપવામાં આવે છે ત્યારે બી પોઈન્ટ જે છે બી કણ છે એ બી ડેશ પર આવી જાય છે મતલબ અહીંયા કંઈક ખૂણો આંતરે છે આ ખૂણો આંતરે છે તો એ ખૂણો કોના બરાબર થશે તો જેટલો ખૂણો આંતરે છે એટલે કે ચાપ ભાગ્યા ત્રીજા બરાબર કે નહીં અને હવે અહીંયા બી બી ડેસ જે છે એ બંને માટે અહીંયા જો આ જ છે ને અહીંયા છે બી બી ડેસ જે છે એ આ ત્રિકોણ માટે અને આ ત્રિકોણ માટે કહેવાય છે સમાન છે મતલબ અહીંયા જેટલો ખૂણો અહીંયા આંતરે છે પણ અહીંયા શું છે આ લંબાઈ બહુ જ મોટી છે એટલે થીટાનું મૂલ્ય કદાચ વધારે હશે આલ્ફાનું મૂલ્ય કેવું હશે ઓછું હશે મતલબ તમે વળ વધારે આપો પણ એની અંદર ઉદ્ભવતી વિકૃતિ કોના ઉપર આધાર રાખે છે એની લંબાઈ પર આધાર રાખશે જેટલો લાંબો સળિયો હશે એટલી અહીંયા વિકૃતિ નાની ઉદભવશે આગળ આપણે જોઈ લઈએ કઈ રીતના સમીકરણ મળે છે ક્લિયર અહીંયા સુધી ક્લિયર ને અચ્છા હવે સમીકરણ એક અને બે પરથી બંનેને સરખાવી નાખો બરોબર ને સમીકરણ એક અને બેને સરખાવતા આપણને શું મળશે તો બી ડેસ જે છે એ અહીંયા આર થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને એલ આલ્ફા થઈ જશે બરાબર મારે શું શોધવું છે ભાઈ આકાર વિકૃતિ આલ્ફા અહીંયા શું છે આકાર વિકૃતિ દર્શાવે છે તો આકાર વિકૃતિ શું થશે આર થીટા બાય એલ હવે જુઓ હું તમને એક પોઈન્ટ કહું આ આપણું જનરલ સમીકરણ બની જશે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર થીટા બાય એલ એનો મતલબ શું થયો જો એંગલ 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 જે છે બરોબર ખૂણો જે છે એ આપણને આપી દીધો હોય ત્રીજા આપી દીધી હોય લંબાઈ આપી દીધી હોય તો આપણે આકાર વિકૃતિ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ સિમ્પલ વે આપણે મતલબ કોઈ પણ ક્વેશ્ચન આવે તો આવી રીતના આ એક સમીકરણ છે જેનો ઉપયોગ કરીને આપણે આકાર વિકૃતિ જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ આના ઉપરથી આપણે કહી શકીએ કે જે આકાર વિકૃતિ છે એ કોના સંપ્રમાણમાં છે ત્રીજ્યાના સંપ્રમાણમાં છે આકાર વિકૃતિ છે એ કોના વ્યસ્ત પ્રમાણમાં છે તો કે લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે અને બીજું થીટાના વળના પણ સંપ્રમાણમાં આકાર વિકૃતિ જે છે એ થીટા એટલે કે વળના પણ કેવું છે સંપ્રમાણમાં છે આ માહિતી તમારે ધ્યાનમાં રાખવાની છે આકાર વિકૃતિ ત્રીજાના સંપ્રમાણમાં મતલબ જેમ જેમ ત્રીજા વધશે એમ એમ આકાર વિકૃતિ કેવી થતી જશે વધતી જશે આકાર વિકૃતિ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં જેમ જેમ લંબાઈ વધશે આકાર વિકૃતિ ઘટશે મેં તમને કીધું લંબાઈ વધશે આકાર વિકૃતિ આ ખૂણો જે છે એ ઘટશે ને જેમ જેમ આપણે વળ વધારશું માનો કે અહીંયા આપણે એંગલ અહીંયા જે આ થિટા છે એ દસ ડિગ્રી જ આપણે વળ આપ્યો તો એની વિકૃતિ ઓછી હશે માનો કે તમે ત્રીસ ડિગ્રી આપો છો તો એની વિકૃતિ વધારે હશે મતલબ એ કોણા પર આધાર રાખે છે તો આ જે ખૂણો આપણે જેટલો વળ અહીંયા થીટા શું છે વળ ખૂણો હે ને અહીંયા થીટા શું છે વળ ખૂણો બરોબર ઓકે તો આ થઈ જશે વળ ખૂણો ઓકે આર શું છે એલ શું છે તો કે ભાઈ નળાકારની લંબાઈ નળાકારની લંબાઈ ક્લિયર અને આર શું છે તો કે નળાકારની ત્રીજા ક્લિયર તો આ થિયરી હતી તમારે આ ઇક્વેશન યાદ રાખવાનું છે ને આ કઈ રીતના આવ્યું એને યાદ રાખવાની કોઈ જરૂર નથી જો તમને સમીકરણ ખ્યાલ હોય તો આ સમીકરણ યાદ રાખવાનું છે બરોબર પણ યસ આ કઈ રીતના આવ્યું એ જો તમને ખ્યાલ હોય ને તો તમે કોઈ પણ દાખલો જે છે થોડો પણ ટ્વિસ્ટ કરીને પૂછાય તો તમે એને સોલ્વ કરી શકશો જો કઈ રીતના આવ્યું એ ખબર હોય તો બધા જ બધા જ પ્રશ્નો તમે સોટ ટ્રીકથી સોલ્વ કરી શકો એવું પોસિબલ નથી અમુક એવા પ્રશ્નો છે ટ્વિસ્ટ થઈને પૂછાય ટ્વિસ્ટ કરેલા પૂછાય તો પછી તમે આ જે સમીકરણ છે એ સમીકરણનો ઉપયોગ કરીને સોલ્વ કરવા જશો તો તકલીફ પડશે બરોબર કે નહીં ઓકે લખી નાખો ચલો જલ્દી એના પછી આપણે પ્રશ્નો સોલ્વ કરવાના છે ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના છે જલ્દી લખી નાખો અચ્છા આ દેખાતું નથી એને આ પોર્શન દેખાતો નથી એને ઉપર લઈ લઈએ અહીંયા જુઓ તમે થીટા શું છે થીટા થાય વળ ખૂણો ઓકે આ શું થશે થીટા વળ ખૂણો મેં કેટલો એને વળ આપ્યો છે આ એનો એ વળ આપવાના લીધે એની અંદર ઉદ્ભવતો ખૂણો બી ને બી ડેસ બરોબર ને બે વચ્ચે ઉદ્ભવતો ખૂણો ક્લિયર લખી નાખો ઓકે ચલો બેટા તો હવે આપણે વાત વાત કરી લઈએ થોડા પ્રશ્નોની થોડા પ્રશ્નો સોલ્વ કરી નાખીએ તો આપણને મજા આવી જશે આપણે જે થિયરી ભણી ચૂક્યા છીએ એ થિયરી રિલેટેડ જે પ્રશ્નો છે એ પ્રશ્નો થોડા સોલ્વ કરી નાખીએ ઓકે ચલો પ્રશ્ન અહીંયા તમને સ્ક્રીન પર આપી દીધો છે પ્રશ્ન શું કહે છે કે સો સેન્ટીમીટર લાંબા અને ચાર એમ એમ એક તારનો એક છેડો પકડથી કે સાણસીથી પકડેલ છે બીજા છેડાને ત્રીસ ત્રીસ ડિગ્રી જેટલો વળ ચઢાવવામાં આવે મતલબ નીચેવાળો જે છેડો છે એને આપણે ત્રીસ ડિગ્રી જેટલો વળ ચઢાવવામાં આવે તો તેની અંદર ઉદ્ભવતી આકાર વિકૃતિ શું થાય છે એ આપણે શોધવાનું છે પ્રશ્નમાં તમને ઓપ્શન્સ આપી દીધા છે એ બાર ડિગ્રી અને એક બી એક પોઈન્ટ બે ડિગ્રી સી એક ઝીરો પોઈન્ટ બાર ડિગ્રી ને ડી જીરો પોઈન્ટ ઝીરો બાર ડિગ્રી ઓકે કયો જવાબ સાચો આવશે એ તમારે જણાવવાનું છે તો સૌથી પહેલાં આપણે જે આગળનું ફોર્મ્યુલા ડિરાઈવ કર્યું છે એ ફોર્મ્યુલાને તમે વિડીયો પોઝ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને ત્યાં સુધી હું અહીંયા આપેલ વિગત શું છે એ લખી નાખું છું અહીંયા આપણે જોઈએ કે ભાઈ આપણને શું આપી દીધું છે તો કે ભાઈ લંબાઈ જે આપી છે એ કેટલી આપી દી દીધી છે સો સેન્ટીમીટર અને ત્રીજા જે આપી દીધી છે એ આપણને કેટલી આપી દીધી છે ચાર એમ એમ બરાબર ત્રીજા આપણને સેમાં આપી દીધી છે એમએમમાં તો આપણે શું કરીએ અને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખીએ તો ચાર એમ હોય તો કેટલા સેન્ટીમીટર થશે ઝીરો પોઈન્ટ ચાર સેન્ટીમીટર થઈ જશે અને જે ખૂણો આપ્યો છે થીટા આપ્યો છે એ થીટા ખૂણો કેટલો આપી દીધો છે આપણને ત્રીસ ડિગ્રી આપી દીધો છે બરાબર ને ત્રીસ ડિગ્રી જ છે ને યસ ત્રીસ ડિગ્રી આપી દીધો છે તમને શું કીધું છે કે આ નળાકાર છે એની અંદર ઉદભવતી આકાર વિકૃતિ શોધવાની છે જલ્દીથી તમે ટ્રાય કરો આને આપણે ક્વેશ્ચન નંબર વન આપી દઈએ ઓકે આ પ્રશ્ન જે છે એ આપણો પહેલો પ્રશ્ન છે તો પહેલા પ્રશ્ન ક્વેશ્ચન નંબર વન આન્સર ઇઝ એ બી સી ઓર ડી જે આવતો હોય એ તમે જલ્દીથી કમેન્ટ કરો ચલો ભાઈ લંબાઈ આ બધું આપી દીધું છે આપણી પાસે આકાર વિકૃતિનું ફોર્મ્યુલા શું હતું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બોલો ભાઈ આરથી બાય એલ બરાબર ત્રીજા કેટલી આપી આપણને ઝીરો પોઈન્ટ ચાર થીટા કેટલો આપી દીધો આપણને ત્રીસ ડિગ્રી લંબાઈ કેટલી આપી દીધી આપણને સો સેન્ટીમીટર સિમ્પલિફાય કરો તો ચાર તરી બાર ભાગ્યા સો થઈ જશે અને બાર ભાગ્યા સો તો આપણો જવાબ શું મળશે જીરો પોઈન્ટ સો છે તો ઝીરો પોઈન્ટ બાર ડિગ્રી જવાબ મળશે તો આપણને જે આકાર વિકૃતિ મળશે એ કેટલી મળશે જીરો પોઈન્ટ બાર ડિગ્રી આ આપણો જવાબ થઈ જશે ક્લિયર ઓકે ચલો જલ્દીથી લખી નાખો એના પછી બીજા ક્વેશ્ચનની વાત કરીએ લખાઈ ગયો ચલો તો હવે આપણે બીજા પ્રશ્નની વાત કરી લઈએ બીજો પ્રશ્ન જે આપ્યો છે એ તમને સ્ક્રીન પર અહીંયા હું આપી દઉં છું ઓકે આ જે પહેલો પ્રશ્ન હતો એ જ પ્રશ્નનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે માત્ર હું ફોર્મ્યુલા તમને અહીંયા રાખું છું બાકી આપેલી વિગત તમે તમારી રીતે ચેન્જ કરો ને આ તમારા માટે હોમવર્ક છે આ તમારું હોમવર્ક છે ઘરેથી કરવાનો છે પ્રશ્ન શું કીધો છે હું એક વખત વાંચી લઉં છું કે એક મીટર લાંબા તારની ત્રીજા બે એમ એમ છે તેનો ઉપરનો છેડો જળ આધાર સાથે જડિત કરવામાં આવ્યો છે પેલાને પકડતી પકડ્યું હતું અને જળ આધાર સાથે જડિત કરવામાં આવ્યો છે તેના નીચેના છેડાએ પિસ્તાલીસ ડિગ્રીનો વળ આપતા તેમાં ઉદ્ભવ ઉત્પન્ન થતી આકાર વિકૃતિ કેટલી હોય આ તમારો હોમવર્ક છે શું જવાબ આવે છે તમારે મને કમેન્ટમાં કરવા જવાબ આપવાનો છે આ તમારા માટેનું હોમવર્ક છે ઓપ્શન્સ આપી દીધા છે ઝીરો પોઈન્ટ નવ ડિગ્રી ઝીરો પોઈન્ટ નવ ડિગ્રી નવ ડિગ્રી અને 90 ડિગ્રી શું જવાબ આવે છે એ તમારે મને કમેન્ટ કરવાની છે ઓકે આપણું જે સમીકરણ છે એ તો આનું આ જ સમીકરણ યુઝ કરવાનું છે ક્લિયર ઓકે તો આ થઈ ગયો તમારો હોમવર્ક ચલો ભાઈ તો હવે આપણે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્નની ક્વેશ્ચન વન ટુ બે પતી ગયા બરાબર ને બીજાનો શું જવાબ આવે છે એ તમારે મને કમેન્ટ કરવાનો છે ને હવે વાત કરીએ આપણે પ્રશ્ન નંબર ત્રણની પ્રશ્ન નંબર તમારી સ્ક્રીન પર આપી દીધો છે ઓકે પ્રશ્ન તમા તમારી સ્ક્રીન પર આપી દીધો છે કે ઝીરો પોઈન્ટ એક મીટર લંબાઈ ધરાવતા એક ઘન ચોસલા પર સો ન્યૂટન સ્પર્શીય બળ લાગે છે તેને કારણે તેનું સૌથી ઉપરનું સ્તર સૌથી નીચેના સ્તરની સાપેક્ષે જીરો પોઈન્ટ જીરો બે સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર પામે છે તો આકાર વિક જો ભાઈ અહીંયા આ પ્રશ્નમાં ભૂલ છે એટલે મેં પ્રતિબળને ચેકીને વિકૃતિ કર્યું છે કેમ કે ઓપ્શન્સ આપણને જે આપ્યા છે એ વિકૃતિના આપ્યા છે ઓકે તો આકાર વિકૃતિ કેટલી થાય ઓપ્શન્સ આપી દીધા છે બે ઓકે શું જવાબ આવે છે જલ્દીથી તમે સોલ્વ કરો ચલો બેટા જવાબ આવ્યો ઓકે ચલો તો તમારે જે જવાબ આવ્યો છે તમે એક વખત મને કમેન્ટ કરીને જણાવો શું જવાબ આવે છે વિડીયોને પોઝ કરીને તમે સોલ્વ કરતા જજો ઓકે ચલો અહીંયા જે આપેલ વિગત છે એના પહેલાં હું થોડુંક સમજાવી દઉં જુઓ અહીંયા શું કીધું છે કે એક ઘન ચોસલું છે અહીંયા ચોસલું કેવું લીધું છે ઘન લીધું છે બરાબર ઘન ચોસલું એટલે આપણે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેવા હશે મતલબ એની દરેક બાજુઓની લંબાઈ જે છે એ કેવી થશે સમાન થશે એટલે કે દરેક બાજુઓની લંબાઈ કેટલી હશે એલ હશે હવે આને સમજીએ માનો કે અહીંયા આપણે આ ચોસલું લીધું છે અને એના ઉપર કયું બળ લગાવી રહ્યા છીએ સ્પર્શીય બળ લાગી રહ્યું છે એફ જેની બાજુઓની લંબાઈ જે છે એ આપણને કેટલી આપી દીધી છે એલ આપી દીધી છે ક્લિયર અહીંયા સુધી અને આ સ્પર્શીય બળના કારણે એની જે બે સપાટીઓ છે ઉપરની ને નીચેની એના બંને વચ્ચે શું થાય છે સ્થાનાંતર થાય છે બરાબર ને અને એના બંને વચ્ચે થતું જે સાપેક્ષ સ્થાનાંતર છે એ ડેલ્ટા એક્સ થાય છે ક્લિયર આ જે બળ લગાવી સ્પર્શીય બળના કારણે આ ઉપરની ને નીચેની સપાટી વચ્ચે સાપેક્ષ સ્થાનાંતર થાય છે જે આપણને ડેલ્ટા એક્સ આપી દીધું છે શું આપ્યું છે આપણે હમણાં આપેલ વિગતમાં લખીએ ક્લિયર ઓકે તો ચલો હવે આગળ વધીએ હવે જુઓ આ જે છે ને આ આકૃતિ છે અને આના ઉપરથી આપણને જે આપેલ વિગત છે એ લખી અને પ્રશ્નને સોલ્વ કરી નાખીએ તમને શું કીધું છે કે ભાઈ જે ઘન ચોસલું છે એની લંબાઈ આપણને કેટલી આપી દીધી છે તો કે એ લંબાઈ આપી દીધી છે ઝીરો પોઈન્ટ વન મીટર બરાબર એના પછી એના ઉપર લાગતું સ્પર્શીય બળ પણ આપી દીધું છે આપણને કેટલું હન્ડ્રેડ ન્યૂટન તમે ક્વેશ્ચન પ્રશ્નમાં જોઈ શકો છો બરાબર અને સાપેક્ષ સ્થાનાંતર એટલે કે ડેલ્ટા એક્સ આપણને કેટલું આપી દીધું છે ઝીરો પોઈન્ટ ઝીરો બે સેન્ટીમીટર તો આ કેટલું થશે બે ગુણ્યા દસની માઇનસ ચાર મીટર જેટલું થઈ જશે બરાબર તમને અહીંયા ફાઇન્ડ આઉટ તમે શોધવાનું શું કીધું છે કે ભાઈ આકાર વિકૃતિ શોધો જો આ પ્રશ્ન જે છે થોડોક ફોલ્ટી હતો કે ઓપ્શન્સ બધા વિકૃતિના આપી દીધા છે ને એ લોકોએ પ્રતિબળ લખ્યું છે પણ આપણે એને સુધારી નાખ્યું છે તો આપણે અહીંયા શું શોધશું આકાર વિકૃતિ શોધશું બરાબર ને આકાર વિકૃતિ શું થાય છે એ આપણે અહીંયા શોધવાનું છે ઓકે આ કઈ રીતના થયું તો તમને ખ્યાલ જ હશે બરાબર ને આ કઈ રીતના થયું ખ્યાલ છે ના હોય તો ચાલો સમજાવી દઉં કે ભાઈ એક સેન્ટીમીટરમાં કેટલા મીટર થાય દસની માઇનસ બે મીટર થાય તો ઝીરો પોઈન્ટ ઝીરો બે સેન્ટીમીટરમાં કેટલા મીટર થશે જીરો પોઈન્ટ ઝીરો બે ગુણ્યા દસની માઇનસ બે બરાબર આ વન સેન્ટીમીટર વન તો નીચે લખવાની કોઈ જરૂર નથી હવે ઝીરો પોઈન્ટ ઝીરો બેને હું દસની બે ગુણ્યા દસની માઇનસ બે લખી શકું કેમ કેમ કે બે ભાગ્યા સો થઈ જશે સો નીચે હશે અને બે ભાગ્યા સો એટલે જીરો પણ જીરો બે ને એને આપણે આવી રીતના લખી શકાય બે ભાગ્યા દસની બે ખાત હવે આ ઉપર આવશે તો બે ગુણ્યા દસની માઇનસ બે થઈ જશે ક્લિયર અહીંયા સુધી અહીંયા કોઈ ડાઉટ હોય તો કહો નહીં ને ઓકે ચલો તો આ થશે બે ગુણ્યા દસની માઇનસ બે બરાબર ગુણ્યા આ દસની માઇનસ બે તો આ શું થશે બે ગુણ્યા દસની માઇનસ ચાર મીટર જવાબ આવશે અચ્છા તો હવે આકાર વિકૃતિ કેટલી મળશે આપણને આકાર વિકૃતિનું ફોર્મ્યુલા શું છે આપણી પાસે ડેલ્ટા એક્સ બાય એલ છે બરોબર ડેલ્ટા એક્સ અહીંયા કેટલું આપી દીધું છે ભાઈ બે ગુણ્યા દસની માઇનસ ચાર મીટર અને લંબાઈ કેટલી આપી તમને એલ ઝીરો પોઈન્ટ દસ અરે એક મીટર બરોબર તો આ આ એક ભાગ્યે દસ એટલે દસ ઉપર જશે એટલે આ થશે વીસ ગુણ્યા દસની માઇનસ ચાર મીટર હવે આ મીટરમાં જ હવે આ જવાબ જે છે જો વિકૃતિ જે છે ને એ એકમ રહિત ભૌતિક રાશિ છે મીટર મીટર અહીંયા શું થઈ જશે કટ એટલે હવે અહીંયા મતલબ અહીંયા આપણે જે છે એનો એકમ લખવાનો થશે નહીં ઓકે તો આ કેટલું થશે ચલો ભાઈ આને સોલ્વ કરો તો આ થશે બે ગુણ્યા દસની માઇનસ ત્રણ ને આને આપણે લખીએ તો જીરો પોઈન્ટ જીરો જીરો બે જેટલો જવાબ આવશે તો જે આકાર વિકૃતિ આપણને મળશે કેટલી મળશે જીરો પોઈન્ટ ઝીરો જીરો બે મળશે ક્લિયર ઓકે લખી નાખો ચલો ચલો હવે આના ઉપર લખાઈ ગયું ઓકે ચલો હવે આના ઉપર આપણે બે હું હું બે પ્રશ્નો બનાવવા માંગુ છું આના ઉપર જ આપણે બે પ્રશ્ન બનાવી લઈએ આકાર વિકૃતિની જગ્યાએ તમને એમ કીધું હોય કે આકાર પ્રતિબળ શોધો એમ કીધું હોય તો તો જો આકાર પ્રતિબળ પણ આપણે અહીંયા શોધી શકીએ છીએ આકાર પ્રતિબળનું ફોર્મ્યુલા શું હતું આપણી પાસે આકાર પ્રતિબળનું ફોર્મ્યુલા હતું એફ ટી બાય એ ક્ષેત્રફળ આડછેદ ક્ષેત્રફળ કયો તો કે ભાઈ ઉપરની સપાટી જ્યાં આપણે બળ લગાવી રહ્યા છીએ એનો એ આડછેદ ક્ષેત્રફળ આપણને કે કઈ રીતના મળશે તો એ ઇઝિકલ ટુ શું થાય ચોરસ આ એક ચોરસ કટકો હે ને આપણે આ ઉપરનો કટકો લેવાનો ઉપરનો કટકો લેવાનો છે ચોરસ કટકો ઓકે ચોરસ ટુકડો જે છે ઉપરનો લેવાનો છે તો ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ બરોબર લંબાઈ ગુણ્યા લંબાઈ એલનો વર્ગ થશે તો લંબાઈ અહીંયા કેટલી આપી છે ઝીરો પોઈન્ટ એક બરાબર ઝીરો પોઈન્ટ એક એનો એનો વર્ગ થઈ જશે ઝીરો પોઈન્ટ એકનો વર્ગ આપણને શું આપે છે ઝીરો પોઈન્ટ ઝીરો વન મીટર આપશે બરાબર ને 0.01 પોઈન્ટ ઝીરો વન મીટર જવાબ આવશે અચ્છા આને તમે આવી રીતના લખી શકો દસની ઝીરો પોઈન્ટ વન મીટર છે તો દસની માઇનસ બે મીટર લખી શકાય કે ન લખી શકાય લખી શકાય ક્લિયર ઝીરો પોઈન્ટ ઝીરો વનને તમે દસની માઇનસ બે મીટર લખી શકો છો તો અહીંયા વેલ્યુઝ મૂકી દો અહીંયા આપણને જે બળ આપ્યું છે હન્ડ્રેડ ન્યુટર્ન આપી દીધું છે અને એક ક્ષેત્રફળ મળે છે એ દસની માઇનસ બે મીટરનો વર્ગ જેટલું મળે છે અહીંયા આ મીટરના વર્ગમાં જવાબ આવશે કેવો જવાબ આવશે મીટરના વર્ગમાં જવાબ આવશે ઓકે તો આ જે છે એ કેટલું થઈ જશે ઉપર જશે તો આ થશે સોનું તો સોનો વર્ગ થઈ જશે ને આ ઉપર જશે એટલે ગુણ્યા દસનો સોરી દસનો વર્ગ સો શું થશે દસનો વર્ગ હવે દસનો વર્ગ ગુણ્યા આ ઉપર જશે એટલે એ પણ દસનો વર્ગ થશે તો આ શું મળશે આપણને દસનો ચાર ઘાત ન્યૂટન પ્રતિમીટરનો વર્ગ બરાબર તો આકાર પ્રતિબળ જે મળશે એ કેટલી મળશે દસનો પાવર ચાર અથવા દસની ઘાત ચાર જેટલો આપણને શું મળશે આકાર પ્રતિબળ મળશે ક્લિયર આમાં કોઈ ડાઉટ હોય તો જણાવો ઓકે ચલો હવે એક આનો જે હું બીજો પ્રશ્ન કીધો તો માનો કે અહીંયા તમને એમ કહી દીધું છે અહીંયા તમને શું કીધું છે તમને પ્રશ્નમાં એવી રીતના કીધું છે કે આ જે પદાર્થ છે જેનો આકાર મોડ્યુલસ જે આપ્યો છે આકાર મોડ્યુલસ કેટલો આપ્યો છે આપણે સમજવા માટે લઈ લઈએ કોઈ પણ વેલ્યુ લઈ લઈએ માનો કે તમને આપી દીધો છે અહીંયા ત્રણ ગુણ્યા દસની ચાર ન્યૂટન પર મીટરનો વર્ગ બરોબર જેનું મૂલ્ય તમને અહીંયા આટલું કંઈક આપી દીધું છે અને જ્યારે આના પર સ્પર્શીય બળ લગાવવામાં આવે છે ત્યારે માનો કે આપણે સો ન્યૂટન જે સ્પર્શીય બળ લગાવ્યું ત્યારે સ્પર્શીય બળ લગાવવામાં આવે છે છે ત્યારે ત્યારે તેનું રેખીય જો અહીંયા અહીંયા આપણને આ શું આપેલું છે રેખીય સ્થાનાંતર આપ્યું છે માનો કે કોણીય સ્થાનાંતર કીધું હોત તો કોણીય સ્થાનાંતર શું થાય કોણીય સ્થાનાંતર શું થાય ભાઈ કોણીય સ્થાનાંતર થશે અને એ કોણીય સ્થાનાંતર તમને માનો કે આપી દીધું છે અહીંયા ત્રીસ ડિગ્રી કોણીય સ્થાનાંતર કેટલું થાય છે ત્રીસ ડિગ્રી તો તેની અંદર ઉદ્ભવતું પ્રતિબળ શોધો પ્રશ્ન શું કીધો છે તેની અંદર ઉદ્ભવતું પ્રતિબળ શોધો બરોબર પ્રતિબળ કયું આકાર પ્રતિબળ બરોબર આકાર પ્રતિબળ શોધો આવી રીતના કીધું હોય જો આ આ જે કન્ડિશન છે એ રેખીય માટે આપણને મતલબ અહીંયા આકાર પ્રતિબળ આપણે રેખીય માહિતી આપેલી હોય તો આપણે શોધી લીધું બરાબર પણ આ આકાર પ્રતિબળ પ્રતિબળ માનો કે તમને કીધું છે અને કોણીય સ્થાનાંતર તમને કહી દીધું છે અને જીની વેલ્યુ તમને આપી દીધી છે તો કયું ફોર્મ્યુલા લાગશે તો આકાર પ્રતિબળનું ફોર્મ્યુલા શું હતું આપણી પાસે સિગ્મા એસ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ થીટા સિગ્મા એસ શું થાય અહીંયા આકાર પ્રતિબળ થશે અને જી શું થાય અહીંયા આકાર મોડ્યુલસ થઈ જશે અને આકાર સ્થિતિ સ્થાપક અંક થઈ જશે તો જીની વેલ્યુ આપણે મૂકી દઈએ ત્રણ ગુણ્યા દસની ચાર ગુણ્યા ત્રીસ ડિગ્રી કેટલો ખૂણો કેટલો આપ્યો છે આપણને ત્રીસ ડિગ્રી ન્યૂટન પર મીટરનો વર્ગ થશે ત્રણ નવ એટલે નેવું ગુણ્યા દસની ચાર ન્યૂટન પર મીટર વર્ગ ઓકે તો આ જવાબ મળશે ક્લિયર અથવા આને તમને આવી રીતના મતલબ આ જે જવાબ છે એને આપણે નવ ચલો અહીંયા લખીએ નવ ગુણ્યા દસની પાંચ ન્યૂટન પર મીટર પણ આપી દે ઓકે માનો કે ઓપ્શન્સ તમને આપ્યા હોય એમાં એ બીસીડી આપ્યા હોય એમાં નવ ગુણ્યા દસની પાંચ હોય તો આપણે આ જવાબ લખવાનો થશે ક્લિયર તો આ પ્રશ્ન ઉપરથી આપણે ત્રણ પ્રશ્નો સોલ્વ કર્યા પહેલાં આકાર વિકૃતિ બીજો આકાર પ્રતિબળ આ આકાર પ્રતિબળ ક્યારે કે જ્યારે તમને રેખીય મતલબ લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી દીધી હોય ત્યારે અને આકાર પ્રતિબળ પણ આપણને કઈ રીતના કીધું છે કે તેનો કોણીય સ્થાનાંતર થીટા થાય છે અને આપણને એ પદાર્થની ઝીની વેલ્યુ આપી દીધી હોય જી એટલે આકાર મોડ્યુલસ ઓકે આકાર સ્થિતિસ્થાપક અંક ઓકે આકાર સ્થિતિસ્થાપક અંકને આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે પ્રશ્નને સોલ્વ કરશું ચલો જલ્દીથી લખી નાખો ઓકે તો આ પ્રશ્ન જે છે ને આ પ્રશ્ન તમે કઈ રીતના તમારી રીતે બનાવી દેજો ઓકે તમને કોઈ માનો કે કોઈ ઘન ચોસલું છે જેની લંબાઈ એલ આટલી આપી દીધી છે આ જે પ્રશ્ન હતો એ એવી રીતનો જ પ્રશ્ન છે બસ એની અંદર શું કરવાનું છે જો તેનું જો તેનું આકાર સ્થિતિસ્થાપક અંક જી ત્રણ ગુણ્યા દસની ચાર ન્યૂટન પર મીટર સ્ક્વેર હોય અને એના લીધે તેના કોણીય સ્થાનાંતરમાં થતો ફેરફાર તેના કોણીય સ્થાનાંતરમાં થતો ફેરફાર થીટા ત્રીસ ડિગ્રી આપી દીધો હોય ઓકે અહીંયા કેટલો આપી દીધો છે ત્રીસ ડિગ્રી આપી દીધો હોય તો તેની અંદર ઉદ્ભવ

પાંચ ગુણ્યા દસની પાંચ ન્યૂટ્રન બળ લગાડવામાં આવે છે સપાટી જુઓ તો મેં ઉપરવાળી જે સપાટી છે ને ઉપરની જે સપાટી સપાટી ઈ એફ એચ જી એચ ઓકે ઉપરની જે સપાટી હતી જેના ઉપર મેં આગળના પ્રશ્નમાં જે મેં ક્ષેત્રફળ આપણે ફાઇન્ડ આઉટ શોધ્યું હતું ક્ષેત્રફળ શોધ્યું હતું એ એ તમને આપી દીધી છે સપાટી હા અચ્છા બળ લગાવતા સપાટી ઈ એફ જી એચ બે એમ એમ સ્થાનાંતર અનુભવે છે નીચેની સપાટી અચળ રહે તો સમઘનમાં ઉદભવેલી વિકૃતિ શોધવાની છે આગળનો જે પ્રશ્ન કર્યો છે એનો એ જ કન મતલબ તમારે ફોર્મ્યુલા યુઝ કરવાનો છે એ જ કન્સેપ્ટ વાપરવાનો છે જો તમે અહીંયા સમઘન કીધું છે ને એની લંબાઈ ચાર સેન્ટીમીટર આકૃતિમાં દર્શાવેલી છે તો લંબાઈ તમને આપી દીધી છે બરાબર બળની કોઈ જરૂર નથી તમને વિકૃતિની વાત કરી છે તો બળની કોઈ જરૂર નથી આપણી પાસે ફોર્મ્યુલા શું છે કે ભાઈ આકાર મતલબ આકાર વિકૃતિ અહીંયા ઉદ્ભવવાવાળી વિકૃતિ કઈ થશે આકાર વિકૃતિ થશે આકાર વિકૃતિ શું મળશે આપણને ડેલ્ટા એક્સ બાય એલ બરાબર ને આકાર વિકૃતિનું ફોર્મ્યુલા શું હતું આપણી પાસે ડેલ્ટા એ એલ ડેલ્ટા એક્સ બાય એલ બરાબર ને આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે ડેલ્ટા એક્સ આપી દીધું છે ને એલ પણ તમને આપી દીધું છે બસ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો અને શું જવાબ આવે છે મને જલ તમે છે ને કમેન્ટ કરજો ઓકે શું જવાબ આવે છે તમે મને કમેન્ટ કરજો કેમ કે આ આગળ જે પ્રશ્ન થઈ ગયો છે એ ટાઈપનો જ પ્રશ્ન છે ઓપ્શન્સ તમને આપી દીધા છે તમે જોઈ શકો છો એ બે જે છે ઝીરો પોઈન્ટ પાંચ આપ્યું છે સી 0.05 પોઈન્ટ પાંચ આપ્યું છે અને ડી એક પોઈન્ટ બે દસ ની આઠ આપી દીધું છે વિકૃતિ છે એટલે એકમ રહિત છે આપણે પાછળ એકમ લગાવશું નહીં ઓકે ચલો લખી નાખો જલ્દીથી